તો સુરત શહેર માટે પણ હાલ રાહતના સમાચાર છે. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે. વિયરકમ કોઝવેનું લેવલ 9.74 મીટરે પહોંચ્યું છે, ત્યારે ફ્લડગેટ બંધ કરાતા ગતરિયા પૂર આવ્યા હતા, ત્યારે શહેરમાંથી ગતરિયા પાણી ઉતરતા લોકોને રાહત અનુભવી છે. સુરત શહેર માટે હાલ આ રાહતના સમાચાર. ઉપરવાસમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે, જેના કારણે થઈને કોઝવેનું લેવલ પણ નીચે આવ્યું છે. વિયરકમ કોઝવેનું લેવલ 9.74 ટકાએ પહોંચ્યું છે. ગતરોજ 10 મીટરની ઉપર આ ચાલી રહ્યું હતું. ફ્લડગેટ બંધ કરી દેતા ગતરિયા પૂર આવ્યા હતા. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે. મનીષ, જણાવશો, અનરાધાર વરસાદના કારણે થઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે અત્યારે હાલ શું રાહતના સમાચાર છે સુરત માટે? જી બિલકુલ, વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેનું પાણી છે તે તાપી નદીમાં આવી રહ્યું હતું અને તાપી નદીનું લેવલ છે તે સતત વધી રહ્યું હતું, જેના કારણે જે ફ્લડગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા. ફ્લડગેટ બંધ કરી દેતાની સાથે જ જે ગટરિયા પાણી છે તે બેક માર્યા હતા અને સુરતના અનેક વિસ્તારોમાં ગટરિયા પૂર આવ્યા હતા. ત્યારે આજરોજ ઉપરવાસમાં જે વરસાદનું જોર છે તે ઘટતા જે તાપી નદી પર બનેલો કોઝવે છે તેનું લેવલ અને તાપી નદીમાં જે પાણીનું લેવલ છે તે નીચું આવ્યું છે અને આ ગટરિયા પૂર છે તે ઉતર્યા છે, જેથી સુરતીવાસીઓ પર જે ગટરિયા પૂરનું સંકટ તરાઈ રહ્યું હતું તે હવે ધીમે ધીમે ઓછું થયું છે અને આજે ગટરિયા પૂર છે તે ઉતરી ગયા છે. એટલે સુરતીવાસીઓ માટે આ રાહતના સમાચાર છે કે ઉપરવાસમાં જે વરસાદ છે તેનું જોર ઘટ્યું છે. જી જી, આભાર મનીષ સમગ્ર માહિતી બદલ.